ધોરણ દસ નવું ચેપ્ટર શરૂઆત કરીશું. ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. આ ચેપ્ટર ની આપણને અંદર આપણને અલગ અલગ પ્રકારની શ્રેણી આપેલી હશે. એ શ્રેણી ઉપરથી આપણે દાખલા ગણવાના હશે. પણ એ શ્રેણી સમાંતર છે કે નહીં એ આપણે ચેક કરવું પડશે. હવે સમાંતર શ્રેણી એટલે કઈ? શ્રેણી એટલે એક સાથે બહુ બધા પદ એટલે કે સંખ્યા આપેલી હોય, બધી જ સંખ્યા વચ્ચેનું અંતર જો સરખું આવે તો આપણે એને સમાંતર શ્રેણી તરીકે લઈ શકીએ. એક સાદું ઉદાહરણ તમને બતાવીશ. સમાંતર શ્રેણી માટે એક સાદું ઉદાહરણ, જેમ કે 2, 4, 6, 8 આવી એક શ્રેણી આપેલી છે. આ લાંબો સુધી લાંબા સમયગાળા સુધી ચાલ્યા જ કરશે. હવે આમાં તમારે કેવી રીતે ચેક કરવાનું? તો તમે જોયું 4 સંખ્યા આપેલી છે. 4 સંખ્યાને સમાંતર શ્રેણીની ભાષામાં કહેવાશે પદ. પ્રથમ પદ, બીજું પદ, ત્રીજું પદ અને ચોથું પદ, બધા વચ્ચેનું અંતર તમે જોયું હોય તો સરખું છે. 4 માંથી 2 માઇનસ કરો, 2 જ આવશે. 6 માંથી 4 માઇનસ કરો, 2 જ આવશે. 8 માંથી 6 માઇનસ કરો, 2 જ આવશે. બધા વચ્ચેનું અંતર કેવું છે? સરખું. એટલે આને આપણે સમાંતર શ્રેણી તરીકે લઈ શકીએ. હવે આ સમાંતર શ્રેણી બને કઈ રીતે? તો એનું પણ એક કઈ સૂત્ર આપેલું છે કે સમાંતર શ્રેણી બનાવવાની કઈ રીતે. તો પહેલું આવશે એ, બીજું આવશે એ પ્લસ બી, એના પછી આવશે એ પ્લસ ટુ બી, એના પછી આવશે એ પ્લસ 3b, એના પછી આવશે એ પ્લસ 4b. આમ ચાલ્યા જ કરશે. હવે આ a અને b એટલે શું છે તો હું નીચે બતાવીશ. a એટલે પ્રથમ પદ. આ ઉદાહરણ છે એમાં જે પહેલું છે આને આપણે પ્રથમ પદ તરીકે લઈ શકીએ. પહેલી સંખ્યા એટલે પ્રથમ પદ. અને જે b છે એ આવશે સામાન્ય તફાવત. સામાન્ય તફાવત એટલે બે પદોની બાદબાકી કરીએ અને એને આપણે સામાન્ય તફાવત તરીકે લઈ શકીએ. જેમ કે 4 માંથી 2 માઇનસ કરીએ તો 2, એટલે આ બે સંખ્યા વચ્ચેનો તફાવત એટલે કે અંતર 2 છે. એ જ રીતે 6 માંથી 4 માઇનસ કરીશું, જવાબ આવશે 2, એટલે 4 અને 6 વચ્ચેનું અંતર પણ 2 જ છે. એ જ રીતે 8 માંથી 6 માઇનસ કરો તો જવાબ આવે 2, બધા વચ્ચેનું અંતર 2 જ છે. હવે બધા વચ્ચેનું અંતર સરખું છે એટલે એને નામ આપેલું છે સામાન્ય તફાવત. સામાન્ય તફાવત એટલે સરખું અંતર. હવે આ જે મેં લખેલું છે a પ્લસ b, a પ્લસ 2d, a પ્લસ 3d, એ કઈ રીતે બને છે તો એ પણ તમને બતાવીશ. સમાંતર શ્રેણી માટેનું એક સૂત્ર છે આપણી પાસે. સૂત્ર કઈક આ રીતે આપેલું છે, an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણાકારમાં b. હવે n એટલે શું તો અહીંયા હું બતાવીશ. n એટલે પદોની સંખ્યા. n એટલે પદોની સંખ્યા. a એટલે શું? અહીંયા a આપેલો છે એને તો પ્રથમ પદ તરીકે જ લેવાનું છે. પછી b, b એટલે સામાન્ય તફાવત, અને બાકી રહેશે n, એ તો મેં લખેલો છે પદોની સંખ્યા. આ સૂત્ર ઉપરથી હું આ સિરીઝ લાવીશ. તો સૌ પ્રથમ આપણે આ શ્રેણીની વાત કરીશું તો આ એને પ્રથમ પદ કીધેલું છે એટલે આને આપણે આને a1 તરીકે લઈ શકીએ. પહેલું પદ નામ આપવાનું છે a1. બીજું પદ છે a ક્રસ b, એને આપણે a2 તરીકે લઈ શકીએ. ત્રીજું પદ આપણે એને લઈશું a3 તરીકે. હવે આ જ વસ્તુ તમને અહીંયા જોવા પડશે. કઈ માની લો કે પદોની સંખ્યા આપણે લઈએ છીએ a, n બરાબર આપણે લઈએ a, તો જ્યાં n દેખાય આ સૂત્રની અંદર તે આપણે લખવાનું રહેશે a. તો સૌ પ્રથમ અહીંયા છે an એટલે a1, પછી અહીંયા a છે તો એ તો સેમ જ રહેશે, પછી પાછો n, તો n બરાબર 1 એટલે 1,
આ માઇનસ વન એમ જ રહેશે ટી. આગળ સાદુરૂપ આપવાનું તો એ પ્લસ વન માઇનસ વન એટલે ઝીરો ગુણ્યા ટી. તો એ વન એ વત્તા ઝીરો, ઝીરો સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર થાય ઝીરો જ આવે એટલે બચશે એ. એટલે શ્રેણીનું પહેલું પદ એન એટલે શું છે, મેં લખેલું છે પદોની સંખ્યા. એટલે જયારે એક પદ એટલે કે પહેલું પદ શોધવું હોય તો એને શું કહેવાય, એ આપણી શ્રેણીમાં પણ પહેલું પદ કયું છે એ. આગળ વધીશું પદોની સંખ્યા એટલે કે એન બરાબર લઈશું બે. તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો, જ્યાં એન દેખાય ત્યાં તમારે બે મૂકવાનું. તો એ ટુ એ તો એમ જ રહેશે, અહીંયા એની જગ્યા પર આવશે બે માઇનસ વન ઇન્ટુ ડી. તો એ પ્લસ બે માંથી એક જાય તો એ ગુણ્યા ડી. તો એ ટુ આ એ તો એમ જ આવશે, એકનો ગુણાકાર ડી સાથે થાય એટલે આવશે ડી. હવે તમે જોઈ લો આપણી સમાંતર શ્રેણીની અંદર બીજું પદ છે એ પ્લસ ડી. એવી જ રીતે આપણે આગળ વધીશું. તો પદોની સંખ્યા માની લો કે ત્રણ લઈએ છીએ. તો જ્યાં આપણા સવાલમાં એટલે કે અહીંયા સવાલ સમીકરણની અંદર n દેખાય ત્યાં ત્રણ ઉપર, તો a પ્લસ n એટલે ત્રણ માઇનસ વન ઇન્ટુ e. તો a પ્લસ ત્રણ માંથી એક જાય તો બે અને આવશે t. એટલે a થ્રી બરાબર આવશે a પ્લસ બે ગુણ્યા d એટલે આ લખાય ટુ. એ થ્રી એટલે શ્રેણીનું ત્રીજું પદ. હવે જોઈએ આપણા શ્રેણીનું ત્રીજું પદ કયું છે, a પ્લસ ટુ b. હવે આગળ વધીશું એન બરાબર ચાર. એ જ રીતે આપણે પદોની સંખ્યા લઈશું ચાર. તો એ ફોર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ટી આ આપણું સૂત્ર છે. તો એ પ્લસ એન એટલે ફોર, ચાર માંથી એક જશે તો ત્રણ એટલે ચોથું પદ આપણી પાસે આવશે એ પ્લસ ત્રણ ટી. આપણી સિરીઝ એટલે જે શ્રેણી લખેલી છે એમાં તમે જોઈ શકો છો ચોથું પદ આવે છે એ પ્લસ થ્રી. એટલે આ સમાંતર શ્રેણીની એક સિરીઝ છે. સવાલ આપણને કઈ રીતે આપેલો હોય તો સવાલની અંદર આપણને બે જ વસ્તુ છે, આ જે શ્રેણી બનાવેલી છે આ શ્રેણીની અંદર બે જ વસ્તુ છે, કઈ કઈ, એ અને ડી. તો એ એટલે પ્રથમ પદ અને ડી એટલે સામાન્ય તફાવત. આ બે વસ્તુ જ આપેલી હોય અને એવું કીધેલું હોય કે એ અને ડી આપેલા છે એના ઉપરથી સમાંતર શ્રેણી શોધો, એટલે આપણે ડાયરેક્ટ આ રીતે દાખલો કરવાનો રહેશે. તમને ખાલી બતાવ્યું મેં કે આ સિરીઝ કઈ રીતના બને છે, આ સૂત્ર ઉપરથી બને છે. આ સૂત્રની અંદર એક નવો અચળાંક છે n. n એટલે પદોની સંખ્યા. મારા પરથી આપણે પદો વધારતા જઈશું એટલે આ રીતે શ્રેણી આગળ ગોઠવાતી રહેશે. એટલે આપણે ઉદાહરણ તરીકે ચાર પદો જોયા, હજી પાંચ લઈશું તો અહીંયા આ રીતે આવશે ફોર ડી. ઉદાહરણ નંબર એક, ઉદાહરણ નંબર એક ની અંદર તમને એક શ્રેણી આપેલું છે, સવાલ આપેલો છે કઈક આ રીતે ત્રણ ના છેદમાં બે, એક ના છેદમાં બે, માઇનસ એક ના છેદમાં બે, માઇનસ ત્રણ ના છેદમાં બે. સિરીઝ એટલે કે શ્રેણી આગળ ચાલુ છે. બે વસ્તુ શોધવા કીધેલું છે, એ અને ડી. એ એટલે પ્રથમ પદ અને ડી એટલે તફાવત. તફાવત કેવી રીતે શોધવાનો, બીજા પદ માંથી પહેલું પદ માઇનસ કરવાનું એટલે આ બીજું પદ એમાંથી આ પહેલું પદ માઇનસ કરવાનું એટલે આપણને મળશે ડી. તો આપણે પ્રથમ પદ શોધી વાર શોધી કાઢીશું, શ્રેણીમાંથી ડાયરેક્ટ જોઈને લખવાનું છે. પ્રથમ પદ એટલે શ્રેણીમાં જે પહેલી સંખ્યા આપેલી હોય તે એટલે ત્રણ ના છેદમાં બે, આ પ્રથમ પદ આપણું આવી. હવે શોધવાનું છે ડી એટલે કે સામાન્ય તફાવત. તો સામાન્ય તફાવત શોધવાનો હોય તો મેં તમને કીધું એ રીતે બીજામાંથી પહેલી સંખ્યા માઇનસ કરવાની, એક ના છેદમાં બે માઇનસ ત્રણ ના છેદમાં બે, બીજામાંથી પહેલું માઇનસ કર્યું. આગળ વધીશું, લસા લેવાની જરૂર નથી, બંનેના છેદમાં બે આપેલું છે તો આપણે આ રીતે લખી શકીએ એક માઇનસ ત્રણ આખાના છેદમાં બે. બાદ બાકી થશે એકમાંથી ત્રણ જાય માઇનસ બે, છેદમાં તો બે આપેલા છે, ઉપર નીચે બે ઉડી જશે એટલે ડી બરાબર જવાબ આવશે માઇનસ વન. આ રીતે આપણે દાખલો કરી શકીએ. ઉદાહરણ નંબર બે, ઉદાહરણ નંબર બે ની અંદર સવાલ તમને એવો આપેલો છે, એક શ્રેણી આપેલી છે ચાર દસ સોળ અને પાંચ.
સૌપ્રથમ તમારે ચેક કરવાનું છે કે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં. જો આપેલી શ્રેણી સમાંતર શ્રેણી હોય તો આપણને ચાર પદ આપેલા છે, એના પછીના બીજા બે પદ આપણે શોધવાના છે. આ રીતની સૂચના આપેલી છે. સૌપ્રથમ ચેક કરીશું કે સમાંતર શ્રેણી છે કે નહીં. કેવી રીતે કરીશું? તો જ્યારે પણ તમને ખાલી શ્રેણી ડાયરેક્ટ આપી દીધેલી હોય તો સમાંતર શ્રેણી ક્યારે કહેવાય? શરૂઆતમાં મેં તમને કીધું એ રીતે જેટલી પણ સંખ્યા આપી હોય બધા વચ્ચેનું અંતર કેવું હોવું જોઈએ? સેમ, એટલે કે સરખું. તો આપણે સૌ પ્રથમ જેટલી પણ સંખ્યા આપી છે એ બધા વચ્ચેનું અંતર શોધીશું. પ્રથમ પદ આને A1, A2 જોઈએ તો પેન્સિલથી નામ આપી દો. A1, A2, A3 અને A4 આવી રીતે નામ આપી દઈશું. બરાબરથી બધા વચ્ચેનું અંતર શોધીશું. બીજામાંથી પહેલું પદ માઇનસ કરવાનું રહેશે, એટલે A2 માઇનસ A1. A2 એટલે બીજી સંખ્યા 10, માઇનસ A1 એટલે પહેલી સંખ્યા 4. 10માંથી 4 જાય તો 6. આ જ રીતે જે રીતે આમાંથી આ માઇનસ કર્યું એ જ રીતે અમે 3માંથી 2 માઇનસ કરીશું. આમ આપણે આગળ વધીશું. લખી શકાય A3 માઇનસ A2. A3 એટલે 16, માઇનસ A2 એટલે 10. 16માંથી 10 જાય તો 6. એ જ રીતે હવે 4માંથી 3 માઇનસ કરીશું તો A4 માઇનસ A3. ચાલો A4 એટલે 22 અને A3 એટલે 16. 22માંથી 16 જાય તો 6. આપણને ચાર પદ આપેલા હતા, બધા વચ્ચેનું અંતર તમે જોઈ શકો છો 6 આવે છે. બધા વચ્ચેનું અંતર સરખું છે એટલે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે. પણ આપણે એને સૌથી પહેલા વાક્ય સ્વરૂપે જવાબ દર્શાવવો પડશે. લખવાનું કે સામાન્ય તફાવત D = 6 હોવાથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. આપણી સૂચના આવી જ કઈક આપેલી હતી કે ચેક કરો જો સમાંતર શ્રેણી હોય તો આના પછીના બીજા બે પદ શોધવાના છે. કઈ રીતે શોધીશું? તો ચાર પદ આપણી પાસે છે, આના પછીનું કયું આવશે? પાંચમું પદ આવશે. કેમ કે ચાર તો આપેલા છે, આના પછી કયું આવશે? પાંચમું. એટલે નામ આપીશું A5. બહુ ઈઝી છે, કઈ જ કરવાનું નથી. આપણા સવાલની અંદર છેલ્લી સંખ્યા કઈ છે? 22. તો પહેલા એને લખવાની. બધા વચ્ચેનું અંતર કેવું છે? 6, એટલે ઉમેરી દેવાનું. 22 વત્તા 6 એટલે કેટલા આવશે? 28. એના પછી હજી એક પદ શોધવાનું છે, એને નામ આપીશું 6. કેટલો જવાબ આવ્યો? 28. સામાન્ય તફાવત કેટલો છે? 6, એટલે 28 ને 6 કેટલા આવશે? 34. હવે આખી શ્રેણી કઈ રીતે બનશે તે બી પાછળ નીચે જવાબ લખી દેવાનો. 4, 10, 16 અને 22. આ તો આપણને આપેલું જ હતું, એના પછી બે વસ્તુ આપણને મળી એ પણ તમારે બતાવી દેવાનું. 28 અને 34. જોઈ લો બધામાં 6 6 ઉમેરતા જાઓ. 4 ને 6 10, 10 ને 6 16, 16 ને 6 22, ને 6 28, ને 6 34. એટલે જે પણ અંતર આવે એ અંતર આપણે ઉમેરતા જવાનું, એટલે આપણને નવા નવા પદો મળતા રહેશે. એટલે આ દાખલો અહીંયા પૂરો થાય. આગળ ત્રીજો દાખલો આપેલો છે, આપણને ફરીથી એક શ્રેણી આપેલી છે. ચેક કરવાનું છે કે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં. જો હોય તો આગળના દાખલાની જેમ બીજા બે પદ શોધવાના છે. હવે શ્રેણીની અંદર આપણને કેટલા પદ આપેલા છે? 1, 2, 3, 4, 5. જુએ તો નામ આપી દો. A1, A2, A3, A4 અને A5. પરીક્ષાની અંદર જો આવો કંઈક દાખલો 1 માર્કમાં પૂછાય તો તમારે પેન્સિલથી નામ આપી દેવાના. દાખલો પતી જાય એટલે ફરીથી પાછું ઘોષી કરવાનું. કોઈ પણ પ્રકારનું એક્સ્ટ્રા કામ બતાવવાની જરૂર નથી. આપણે આપણી સરળતા માટે નામ આપવાના, આપણું કામ પૂરું થાય એટલે પાછું પેન્સિલથી ઘોષી કરવાનું. હવે આપણે શરૂઆત કરીશું. તો જે રીતે આપણે આમાં બધા પદોનું માઇનસ કરેલું એ જ રીતે આપણે આમાં પણ માઇનસ કરીશું. તો બીજામાંથી પહેલું પદ માઇનસ કરીશું
એટલે લખાશે a2 માઈનસ a1. ચલો a2 એટલે 2 માઈનસ a1, તો a1 તો પહેલેથી જ માઈનસ 2 છે એટલે આપણે એને આ રીતે કૌંસમાં મૂકવો પડશે. માઈનસ માઈનસ પ્લસ આવશે એટલે જવાબ આવશે 4. એટલે બીજા અને પહેલા પદ વચ્ચેનો તફાવત આવે છે 4. જે રીતે બે માંથી એક માઇનસ કર્યું એ જ રીતે ત્રણ માંથી બે માઇનસ કરો. એ થ્રી માઇનસ એ, ચલો એ થ્રી એટલે શું છે માઇનસ બે, અને એ ટુ એટલે છે બે, પણ નિશાની વચ્ચે આવશે માઇનસ. માઇનસ માઇનસ પ્લસ એટલે જવાબ આવશે માઇનસ 4. ત્રણ માંથી બે માઇનસ કર્યું એ જ રીતે ચોથા માંથી ત્રીજું પદ માઇનસ કરો, તો a4 માઇનસ a3. ચલો a4 એટલે છે 2, સૂત્રના આધારે માઇનસ, અને a3 તો પોતે માઇનસ 2 આપેલું જ છે. ફરીથી નિશાની ભેગી થશે એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે આવશે 4. હજી એક પદ આપેલું છે વધારે, તો 5 માંથી 4 માઇનસ કરો, તો a5 માઇનસ a4. a5 એટલે માઇનસ 2, સૂત્રના આધારે માઇનસ આવશે, અને a4 એટલે પ્લસ, માઇનસ માઇનસ પ્લસ એટલે જવાબ આવશે માઇનસ 4. હવે આપણે જોવાનું કે બધા વચ્ચેનું અંતર સરખું છે કે નથી. તો તમે જોયું હોય બધા વચ્ચેનું અંતર 4 4 4 આવે છે, પણ નિશાની સરખી નથી. બે વાર પ્લસ છે અને બે વાર માઇનસ છે, એટલે ભલે તમને ચાર સંખ્યા સરખી છે પણ નિશાની સરખી નથી. એટલા માટે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી કહી શકાય નહીં. તો અહીંયા આપણે લખીશું કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. જો સમાંતર શ્રેણી નથી તો આગળના બે પદ એક્સ્ટ્રા શોધવાની જરૂર નથી. એટલે આ દાખલો અહીંયા પૂરો થાય.